કેમ છો મિત્રો? સૌ મજામાં છો? ધોરણ 6 આપણે જે નવા પ્રકરણની શરૂઆત કરી ગણિતમાં બીજગણિત એમાં સ્વાધ્યાય 11.1 માં આપણે ત્રણ દાખલા જોયા હતા, દાખલા નંબર 1 2 અને 3. હવે આજે સ્વાધ્યાય 11.1 માં આપણે આગળના દાખલાઓની ગણતરી જોવાની છે. દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું આપેલું છે જુઓ. આપણે જો પેટીમાં એક પેટીમાં 50 કેરી છે, કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યા હોય કેવી રીતે લખી શકાય? લખી શકશો પેટીઓની સંખ્યા માટે બી સંકેત વાપરો. એક પેટીમાં 50 કેરી છે, હવે કુલ પેટી કેટલી છે એ નથી કીધું, પણ આપણે પેટીઓની સંખ્યા માટે બી સંકેત વાપરવાનો છે. તો અહીંયા લઈએ કે પેટીઓની સંખ્યા કે
5 પેન્સિલ વહેંચવાની છે. તો આપણે લખી શકીએ કે એક વિદ્યાર્થી ની સંખ્યા માટે શું વાપરવાનું, s વાપરવાનું. તો આપણે અહીં લખી શકીએ એક વિદ્યાર્થી, તો આપણે લખી શકીએ s બરાબર 1, કારણ કે વિદ્યાર્થીની સંખ્યા દેખાડે. અહીં આપણે એક વિદ્યાર્થીની વાત કરીએ s બરાબર 1, 10 વિદ્યાર્થીની વાત કરીએ તો s બરાબર 10, 5 વિદ્યાર્થીની વાત કરીએ તો s બરાબર 5. તો અહીં s બરાબર 1, એક વિદ્યાર્થી માટે એક વિદ્યાર્થીને મળતી પેન્સિલ, આપણે એવું લખી શકીએ કે એક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ મળે છે, એક વિદ્યાર્થીને મળતી પેન્સિલ બરાબર કેટલી મળે છે, 5, એ આપણે ખબર છે. તો આપણે 5 × 1 લખી દઈએ, બે વિદ્યાર્થી એટલે કે એસ બરાબર 2 વિદ્યાર્થી સંખ્યા હોય તો કેટલી પેન્સિલ મળે, તો કે 10. તો આપણે આ રીતે લખી શકીએ, આ 10 બરાબર 5 × 2. 3 વિદ્યાર્થી હોય તો એસ બરાબર વિદ્યાર્થીની સંખ્યા 3, તો એમાં કેટલી મળશે, તો કે 15. તો આપણે અહીં શું લખી શકીએ, 5 × 3. એવી રીતે આગળ જશું તો છેલ્લે આવશે કેટલા, કે એસ વિદ્યાર્થીઓ માટે કેટલી, એટલે કે જ્યારે એસ વિદ્યાર્થીઓ હોય આગળ આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 6 અને 7. દાખલા નંબર 6 જો, એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. એક પક્ષી છે 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે. જો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે, આપણે આવો પ્રશ્ન પૂછ્યો છે કે જો એ 1 જ મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે. ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરો. ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરો. હવે અહીં આપણે શું આપેલું છે, ધારો એ એક પક્ષી છે, એક મિનિટ હોય ઉડવાના સમય માટે, એક મિનિટમાં 1 કિલોમીટર જેટલું ઉડે છે બરોબર, એટલે એક વાર એક મિનિટ ઉડે એટલે કે સમયનો ઉપયોગ થયો. તો સમય માટે શું છે, ટીનો ઉપયોગ કરવાનો. એક મિનિટ થઈ તો આપણે અહીંયા લખી શકીએ ટી બરાબર 1. ઉપયોગ આપણે અહીંયા જખમમાં આપેલો છે, ઉડવાના સમય માટે ટીનો ઉપયોગ કરો, એટલે કે 1 મિનિટ ઉડે ત્યારે 1 મિનિટમાં કેટલું ઉડે છે, તો કે 1 મિનિટ એટલે ટી બરાબર 1 માટે કાપેલ અંતર કેટલું અંતર કાપે અથવા તો હવામાં ઉડે, તો અહીંયા 1 મિનિટ માટે કેટલું થાય 2 કિલોમીટર.
ઉડવાનો સમય જો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવી શકશે તો અહીંયા આપણે લખી શકી ઉડવાનો શું હોય જે 1 મિનિટ જ ઉડે તો કેટલું અંતર આવી શકશે તો આપણે આ ત્રણ માપ લીધા કે 1 મિનિટ 2 મિનિટ અને 3 મિનિટ તો જો 1 મિનિટ હોય તો 1 કિલોમીટર 2 મિનિટ હોય તો 2 કિલોમીટર 3 મિનિટ હોય તો 3 કિલોમીટર તો આપણે કહી શકીએ કે જ્યારે t મિનિટ આપેલો હોય છે એટલે કે કોઈ આપણો અજ્ઞાત સમય આપ્યો હોય t મિનિટ હોય ત્યારે કેટલું એ ઉડી શકશે તો આ જો જેટલી t ની સંખ્યા એટલો કિલોમીટર આ t 1 તો કિલોમીટર 1 t 2 તો 2 કિલોમીટર t 3 તો કિલોમીટર 3 તો આ t મિનિટ હોય ત્યારે કિલોમીટર કેટલા આવશે t કિલોમીટર જ આવશે સમજ્યા જ્યારે t મિનિટ હોય ત્યારે t કિલોમીટર આવે તો એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે જો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવી શકશે તો ધારો કે 1 મિનિટ ઉડે 1 કિલોમીટર અંતર 2 મિનિટ ઉડે તો 2 કિલોમીટર 3 મિનિટ ઉડે તો 3 કિલોમીટર એટલે ટૂંકમાં t મિનિટ હોય ત્યારે t મિનિટ પક્ષી t મિનિટ ઉડે તો 3 t મિનિટમાં t કિલોમીટર અંતર ઉડે છે બરોબર એટલે કે ઉડવાના સમયમાં t નો ઉપયોગ આપણે કર્યો હતો
કુલ સંખ્યા બરાબર શું આપણે જવાબ મળશે 8r આ શા માટે તો આ લખેલું છે રંગોળીની r માં કેટલા ડોટ કુલ r રંગોળીની r r માં આપણે કુલ r r આપેલી છે તો ડોટ ની કુલ સંખ્યા આપણે 8 ગુણ્યા r મળશે હવે જો 8 r હોય તો કેટલા ડોટ હશે આપણને સૂત્ર મળી ગયું સામે હવે આપણે કોઈ કહે કે ભાઈ 10 લાઈન હતી 15 લાઈન હતી 20 હતી 25 હતી તો આપણે આનાથી સીધો જવાબ મળી જાય તો જો કેમ હોય તો જો 8 r હોય તો કેટલા ડોટ હશે તો આમાં 8 શું હોય જો 8 r હોય તો 8 ઓછી 64 ડોટ હશે બીજો પ્રશ્ન પૂછે છે જો 10 r હોય સાત જોઈ લો એક વાર ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ દાખલાની ચર્ચા કરીએ સ્વાધ્યાય 11.1 માં આપણો સાત દાખલા સુધીની ગણતરી કરી આઠમો દાખલો જો લીલા એ રાધાની નાની બહેન છે લીલા એ રાધાની નાની બહેન છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે લીલા છે એ રાધા કરતા 4 વર્ષ નાની છે રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકશો તો આ આપણે પાછળ રકમમાં શું આવે રાધાની ઉંમર 1 વર્ષ છે તો પહેલા એમ લખી આપણે કે રાધાની ઉંમર 1 વર્ષ છે તો અહીંયા આવી છે લીલા એ રાધાની નાની બહેન છે એટલે કે રાધા કરતા લીલા નાની છે આ બીજું એક છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે એટલે આપણે શું લખી શકીએ રાધાની ઉંમર 1 વર્ષ છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે તો આપણે અહીંયા લખી શકીએ લીલાની ઉંમર રાધા કરતા 4 વર્ષ નાની રાધાની ઉંમર કેટલી તો અહીંયા રાધા કરતા 4 વર્ષ નાની રાધા કરતા 4 વર્ષ નાની એટલે રાધાની ઉંમર માઈનસ 4 વર્ષ છે રાધાની ઉંમર કેટલી છે 1 વર્ષ માઈનસ 4 વર્ષ એટલે આપણે જવાબ કેટલો આવશે 1 માઈનસ 4 વર્ષ કોણ કે લીલાની ઉંમર એટલે કે આ લીલાની ઉંમર આપણને કેટલી મળશે 1 માઈનસ 4 વર્ષ આપણે એ જ પૂછ્યું જો રાધાની ઉંમરની આધારે લીલાની ઉંમર તમે શોધી શકશો તો આ આપણી કોના ઉપર મળી તો કે રાધા ઉપર આપણને રાધાની ઉંમર આપી દીધી 1 વર્ષ છે એના ઉપરથી આપણે લીલાની ઉંમર મૂકી દીધી હવે તમે વિચારો તો રાધાની ઉંમર 10 વર્ષ હોય તો 1 ની જગ્યાએ 10 મૂકો ને તો લીલાની ઉંમર કેટલી થાય એની કરતા 4 ઓછી 10 માઈનસ 4 એટલે 6 રાધાની ઉંમર 15 વર્ષ હોય તો લીલાની ઉંમર 11 રાધાની ઉંમર 20 વર્ષ હોય લીલાની ઉંમર 16 વર્ષ આવી રીતે આ દાખલાની ગણતરી થાય હવે આપણે જે વાત કરી હતી આ તો x શું થશે આપણા માટે ચલ થશે બરોબર જે આપણે પ્રકરણની શરૂઆતમાં કીધું હતું બીજગણિત ચલ ચલ ઉપર જે આધાર રાખે આ અત્યારે x છે એ આપણે શું છે ચલ એટલે કે અહીંયા જુદી જુદી કિંમત પ્રાકૃતિક સંખ્યા માટે એ પણ આપણે કીધું અહીંયા પ્રાકૃતિક સંખ્યા જે આવે 1 2 3 4 5 એવી રીતે અહીંયા સંખ્યાઓ આવશે અત્યારે અહીંયા 1 નું આવે કોઈ દિવસ નકર માઇનસ માં આવે ઉંમર હવે મમ્મી દાખલા નંબર 9 મમ્મી એ લાડુ બનાવ્યા
તેણે કેટલા લાડુ મહેમાનોને અને કુટુંબીજનોને આપ્યા, પછી 5 લાડુ બાકી રહ્યા, એટલે મમ્મીએ લાડવા બનાવ્યા ઘરે, એમાંથી કેટલા મહેમાનને આપી દીધા, છતાં ઘરે હજી 5 લાડવા બાકી રહ્યા. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા યાદ હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા છે? સૌથી પહેલા તો શું છે કે લાડુની કુલ સંખ્યા હતી, એમાંથી આપણે કુલ કેટલા લાડુ બનાવ્યા એ શોધવાનું છે. સૌથી પહેલા શું શોધશું આપણે કે કેટલા લાડવા મહેમાનને આપ્યા, તો આપણે અહીં લખી શકીએ મહેમાન કુટુંબી જનોને આપેલ લાડુ. જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા યાદ હોય એટલે આપણે લખી શકીએ મહેમાન ને કુટુંબી જનોને આપેલ લાડુ યાદ છે. હવે આ મહેમાનને આપી દીધા પછી પણ 5 લાડુ બાકી રહે છે, તો અહીં લખી દે, આ લખી શકી કે મમ્મીએ આપેલ લાડુ, મમ્મીએ એલ લાડુ આપ્યા બાદ 5 લાડુ બાકી રહ્યા, 5 લાડુ બાકી રહે છે. એલ લાડુ કોને આપ્યા? તો કે મહેમાન અને કુટુંબીજનોને. તો મમ્મીએ એલ લાડુ આપ્યા બાદ 5 લાડુ હજી બાકી રહે છે, તો આપણે કુલ લાડુ બરાબર શું લખી શકીએ? કુલ લાડુની સંખ્યા, તો મહેમાનને કેટલા આપ્યા? એલ વત્તા બાકી કેટલા રહ્યા? 5. તો આ થઈ ગયું એલ વત્તા 5. તો આ કુલ લાડુની સંખ્યા આપણને આવી રીતે મળે, એલ વત્તા 5. તો મમ્મીએ કુલ આપણે અહીં નીચે લખી શકીએ કે મમ્મીએ કુલ એલ પ્લસ 5 લાડુ બનાવ્યા. બસ અહીંયા આપણો આયા છે ચલ મળશે, જુદી જુદી કિંમત 1, 2, 3 માટે લાડુની સંખ્યા આપણને મળે. તો આ દાખલા નંબર 8 અને 9 એકવાર જોઈ લો. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં 4 થી શરૂઆત કરેલી, 4, 5, 6, 7, 8 અને 9 છ દાખલાની ગણતરી જોઈ આવી, એ આપણે આજના હોમવર્કમાં કરવાનું રહેશે. જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો, જ્યાં ન આવે મૂંઝવણ અનુભવાય ત્યાં વિડીયોમાં થોડું જોવો, જેમ જાતે ગણશો તેમ તમને તમારી ભૂલ સમજાશે અને આટલું પાકું થતું જશે. બરોબર છે? આ હોમવર્ક દાખલા નંબર 4 થી 9 જ્યારે ગણતરી થયા છે એ બધા આપણે હોમવર્ક બુકમાં ગણવાનું.